અને એ સંદેશ પણ કેવો કે મારી શ્રદ્ધા મારો વિશ્વાસ લઈને તમને મોકલું છું અને શ્રદ્ધા અને વિશ્વાસને તમે બને એટલી મોટામાં મોટી કરી બતાવજો ત્યારે પ્રશ્ન એ થાય કે આટલું મોટું કરુણાવાન કૃત્ય જેમણે કર્યું આપણને જીવ આપવાનું આપણને જિંદગી આપવાનું આપણને જીવન બક્ષવાનું એમના માટે એક વર્ષ ન હોય એમના માટે તો હરેક શ્વાસ હોય જિંદગીની હરેક પળ હોય અને તો જ કદાચ એમની કરુણાને આપણે ચરિતાર્થ કરી શકીએ એટલે હું અંગત રીતે એવું માનું કે માન્ય જીવનમાં જે કોઈ પળ મળી એ દરેકે દરેક કરુણામય બને એવી મારી પ્રાર્થના હોઈ શકે આપણી સામે બે પ્રશ્નો છે આપણે દયાવાન છીએ અને આપણે કરુણાવાન છીએ પ્રશ્ન એ છે કે ખરેખર દયા ક્યારે અને બીજો પ્રશ્ન એ છે કે કરુણા ક્યારે બહુ આપણે વિશ્લેષણમાં નથી ઉતરવું કારણ કે વાતને અઘરી કરવામાં કરુણા નથી સહેલી કરવામાં મૂળ વાત છે પણ મને એવું સમજાયું છે કે તમે કોઈ બીજી વ્યક્તિ પ્રત્યે જ્યારે બીજા તરીકે જુઓ છો ત્યારે તે દયા છે પણ તમે કોઈ બીજી વ્યક્તિ પ્રત્યે પોતાના તરીકે જુઓ છો યુ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન ધ અધર સેલ્ફ ત્યારે કરુણા બને છે ગુજરાતીમાં બે શબ્દો છે સહાનુભૂતિ અને સમાનુભૂતિ અંગ્રેજીમાં પણ એના બે શબ્દો બન્યા છે પણ આ સહાનુભૂતિ સહ એટલે સાથે રહેવું તમે જે અનુભવો છો તેવું હું અનુભવી રહ્યો છું એવું હું કહું છું એનો અર્થ એવો છે કે મારો દયા ભાવ ત્યાં છે પણ સમાનુભૂતિ એટલે હું અને તમે બંને એક છીએ અને આપણા બંનેની અનુભૂતિ સમાન છે આ સમાનતા એ ખરેખર કરુણા છે સહાનુભૂતિમાં આપણે બે શબ્દો કહીને કદાચ છૂટી જઈ શકીએ થોડી ક્ષણ કદાચ સારી વાત કરીને છૂટી જઈ શકીએ દિલસોજી આપીને કે દિલાસો વ્યક્ત કરીને કે આશ્વાસન આપીને આપણું કામ પૂરું કરી દઈ શકીએ પણ સમાનુભૂતિ આપણને એમ છટકી જવા નહીં દે એનું મુખ્ય કારણ એ છે કે આપણે એને બીજું નથી માનતા એમ કહેવાય છે કે જ્યારે તમે બીજી વ્યક્તિને બીજી માનો છો ત્યાંથી હિંસા શરૂ થાય છે અને એ હિંસાને જો બરાબર રોકવી હોય તો સામેની વ્યક્તિને પણ હું હું છું એમ માનીને સ્વીકારવી પડે અને સ્વીકારવું ત્યારે જે જન્મે એને કરુણા કહેવાય આ વિચાર છે પણ વિચારનું ધ્યાન એટલે રાખવું જોઈએ કે વિચાર ક્યારે વાણીમાં પરિવર્તન થાય ખબર ન પડે વાણીનું ધ્યાન એટલે રાખવું પડે કે વાણી ક્યારે આચરણ બને તે ખબર ન પડે આચરણ ઉપર ધ્યાન એટલે રાખવું જોઈએ કે તે આદત ક્યારે બને તે ખબર ન પડે આદતનું તો વધુ પડતું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ચારિત્ર્ય કાર્ય બની જાય ખબર ન પડે અને ચારિત્ર તો મૂલ્યવાન શબ્દ છે કારણ કે ચારિત્રમાંથી જ આપણી જિંદગી ઘડાતી હોય છે અને એટલા માટે આપણે શરૂઆત એક વિચારતી કરી જે દયા અને કરુણા બે વાતમાં અનુભવે છે મહાવીર સ્વામીને કોઈએ પૂછ્યું કે આપ જ્યારે ચાલો છો ત્યારે બહુ સહજ ભાવે ચાલો છો નીચે કોઈ જીવ મરતો ન હોય એવું આપણે જોવું નથી પડતું તો પણ એક પણ નાનો જીવ આપના પગની છે દી કચરાતો નથી પણ સ્વામી અમે બહુ કાળજી રાખીએ છતાં કેમ અમે ચૂપ કરી જઈએ છીએ અમે જ્યાં ચાલીએ ત્યાં કેટલા નાના જીવને અમે મારતા જઈએ છીએ અમે કાળજી રાખી હોય કે નાની કીડી પણ પગની છે ના આવે તો આવું કેમ બને છે મહાવીર સ્વામીએ સ્મિત સાથે સુંદર જવાબ આપ્યો એમણે કહ્યું તમે ચાલો છો ત્યારે યાદ રાખો છો કે નીચે કોઈ મરવું ન જોઈએ એટલે નીચે કોઈ છે એને તમે બીજું ગણીને બચાવો છો પણ હું તો જ્યારે ચાલું છું ત્યારે હું યાદ રાખું છું કે મારા પગ નીચે હું ન કચરાઈ જવું જોઈએ નીચે કોઈ જ્યારે દબાય છે ત્યારે મને એની અસર થાય છે હું માનું છું કે આ ખરેખર કરુણા છે મનસા વાચા કર્મણા જ્યારે જે કરીએ ત્યારે જેટલું જે કરીએ ત્યારે જેમ જે કરીએ તેમ અન્યને કોઈ પણ સંજોગોમાં હર્ટ તો નથી કરતું ને એમના દિલને કોઈ ઠેસ તો નથી પહોંચાડતું ને આટલો એક નાનકડો વિચાર થઈ જાય તો હું માનું છું કે આપણી આખી જિંદગી કરુણાની છે સામે જે બની રહ્યું છે તેની મારી બુદ્ધિ ઉપર નહીં પણ મારા હૃદય ઉપર અસર થાય અને હૃદય મને બરાબર ઝંઝોટી નાખે તો મારી કરુણા કાયમ જીવતી રહે એક બહુ જ સુંદર મજાની વાત આપણે લોકો કહેતા આવ્યા છીએ અને એ વાતનો સ્વીકાર આપણે લોકો કરતા આવ્યા છીએ આપણા શાસ્ત્રોએ આ વાત સમજાવી દીધી છે તો પણ રોજ બરોજની દોડાદોડીની જિંદગીમાં આ વાત ભૂલી જવાતી હોય છે એક દંપતી એને ઘણા વર્ષો પછી એક બાળક જન્મ્યું વર્ષો પછી જન્મેલું એ બાળક વાલું જ હોય અથવા વાલું ન હોય એવો વિચારવાનો પ્રશ્ન નથી બંને જણાએ બાળકની પાછળ ઘેલા હતા બંને વ્યવસાયી નહોતા પતિ છે એટલે બાળકનો પિતા એ વ્યવસાયી હતો એક દિવસ બાળક બે ત્રણ વર્ષની ઉંમરે રમતું હતું અને રમતું રમતું બાળક પોતાની નજર સામે એક નાનકડી શીશી પાસે જઈને બેઠું પતિ એ જ વખતે ઘર છોડીને ઓફિસ જવા નીકળ્યા અને એણે દોડતા દોડતા બહાર નીકળતા જોયું કે બાળક પાસે એક શીશી પડેલી છે એટલે એમણે રાડ પાડીને પત્નીને કહ્યું જોજે આ શિશી આપણું બાળક પી ન જાય હો તો લઈ લે ઝડપથી અને પત્નીએ રસોડામાંથી કહ્યું દાના તમે ત્યારે નીકળો ચિંતા નહીં કરશો હું જોઈ લઉં છું બન્યું એવું કે પતિનું જવું અને પત્નીનું પોતાના મૂળ કામમાં લાગી જવું અને પેલું બાળક ખરેખર બહુ ઝેરી દવા નહોતી સાદી દવા હતી પણ મોટા લોકો માટેના વધુ પડતા ડોઝની દવા હતી બાળક માટે રંગીન કોઈ પણ પદાર્થ એટલે મોઢામાં નાખવા સિવાય બીજું કશું હોય નહીં એમણે સીસી ખોલી નાખી અને એની અંદરની દવા ગટાવી દીધી પત્નીને અહેસાસ થયો ને દોડીને આવે ત્યાં સુધીમાં બાળકને ગંભીર અસર થઈ પત્નીને ધ્રાસકો પડ્યો કયો ધ્રાસકો પડ્યો હું મારા પતિને શું જવાબ આપીશ એમણે મને ટોંકી હતી કે આ શિશી લઈ લે છે પણ મેં કામને મહત્ત્વ આપ્યું બાળકને નહીં આપ્યું દોડમ દોડ હોસ્પિટલ પહોંચવામાં આવે પડોશીઓ આવી ગયા પહેલાં પતિને જાણ કરવામાં આવી એ પણ દોડમ દોડ હોસ્પિટલ પહોંચ્યો થોડી વારમાં ડોક્ટરે કહ્યું કે આ બાળકને આપણે બચાવી શક્યા નથી પત્નીની હાલત આપણે કોઈ કલ્પી ન શકીએ તેવી હતી એક માતા જ્યારે બાળક ગુમાવે ત્યારે સર્વસ્વ ગુમાવી દેતી હોય છે એમને ભય હતો કે પતિ આવીને મને શું કહેશે સામાન્ય પતિ કોઈ હોય તો એ ચોક્કસપણે આવતા વેત એ પત્નીને બે બે તમાચા મારી દે ખખડાવી નાખે ક્રોધ વ્યક્ત કરે આક્રોશ કરે પતિ દોડમ દોડ આવ્યો અને જાણ્યું કે બાળક નથી સૌ સ્તબ્ધ થઈને જોતા હતા કે હવે શું બનશે પણ પતિ પત્નીની નજીક ગયા નજીક જઈને એમણે બહુ જ સુંદર રીતે પોતાની પત્નીને આલિંગન આપ્યું બંનેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા પત્નીને એમ હતું કે હમણાં જ પતિ એમ કહેશે કે ત્યાં શું કરી નાખ્યું પણ પતિએ એક જ શબ્દ કહ્યો માય ડિયર સ્ટીલ આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું મેં તારી તરફ ધ્યાન દોરી અને ઓફિસે જવાનું પસંદ કર્યું એ મારી ભૂલ હતી મેં કેમ જઈને એ શીશી નહીં ઉપાડી લીધી ભૂલ તો મારીએ છે અને ભૂલ તો તારીએ છે કદાચ પરમપિતાએ ચાહ્યું નથી એટલે આ બાળક આપણી ભેગું નથી તું ચિંતા નહીં કરીશ આપણે બંને સાથે છીએ ત્યાં ઊભેલા સૌ લોકો અનુભવ કરી રહ્યા હતા કે ખરેખર આ કરુણાની ઘટના છે